મિત્રો, ધોરણ આઠમી સે ગુજરાતી પાઠ ત્રીજો ઝૂમો ભીસ્તી જોઈએ. આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ફરીને ઝૂમો સવારના 5 વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને ઝૂમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. મશક એટલે કે આપણે જોયું શબ્દ જ્યોતિમાં કે કોઈ પાણી ભરવાનું કોઈ ચામડાનું સાધન. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા વળતા. ઝુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય. બસ આ હંમેશાની ખરીદી. આ જીવનને આટલું કામ, એથી વધુ ક્યારેય કરવું નહીં. કોઈ વધુ કામ આપે તો લેવું નહીં, ને ખોરાક હોય તો તેમાંથી ઘટે તો બીજા ખોરાક થવા એવું કહેવું નહીં. બપોરથી માંડીને છેક સાંજ સુધી ઝૂમો હોકો ગગડાવ્યા કરતો અને તેના સંગીતમાં પોતે તે લીન થઈ જતો, મગ્ન થઈ જતો. તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવામાં કાન ફફડાવીને આંખ મીંચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય. શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામ સામે એકબીજાને નિહાળ્યા કરતા હોય, એટલે કે જોયા કરતા હોય. નેક્સ્ટ પેજ પર જોઈએ. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદી કાંઠે સૂઈ જતા પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડે. એક દિવસ સવારમાં 5 વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. ઝુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ નથી. એટલે ઝુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના નહીં ખાવ એમ સ્પષ્ટ સંભળાવી દે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.